કારણ હોવું જોઈએ. કારણ તો સાહેબ એક અહીંયાથી તો દર વર્ષે મેળવણી કરવા બોલાવે ત્યારે તમારા ક્લાર્ક કે કોઈ અમારી ઓફિસમાં મેળવણું કરવા માટે આવે ત્યારે આ ભાઈનું બેલેન્સ મને છે કે નહીં બરાબર તો ચેક કર્યું છે ને? હા, બેલેન્સ બારોટે છે. તમે એમને પૂછી જુઓ, તમારો જે ભાઈ ક્લાર્ક મેળવણા કરવા માટે આવ્યો હોય એને પૂછી જુઓ. એમની જે તે વખતે તો સ્લીપ ભરીને મેળવણું કરી જાય, પછી તો નીકળી જાય બરોબર કર્મચારી, પણ સ્લીપ જ નથી આવી, પછી એ કેવી રીતે ચેક કરે? ના, એટલે હવે આ વખતે આવે ને અમારી ઓફિસે કંઈ મેળવણું કરવા કંઈ કામે, તો એમને તમે મારી મુલાકાત કરાવજો, હું લેજર જોઈ અને એમને બેલેન્સ આપી દઈશ, અને એની પ્રમાણિત નકલ કરેલી સ્લીપ જોઈતી છે તો પણ આપી દઈશું, વર્ષવાઈઝ જોઈતી છે તો પણ આપી દઈશું, બરાબર છે? કારણ કે અમારા લેજરમાં તો ઓલરેડી નોંધ થયેલી જ હોય, પણ હવે કયા કારણોસર કર્મચારીને મળી નથી એ મારા આગળના અધિકારી કે આગળના જે કામ કરતા કર્મચારી હોય, ડીલિંગ કર્મચારીને જ ખબર હોય. બરાબર. દાખલા તરીકે એની બદલી થઈ ગઈ હોય, કોઈ કારણસર એની બદલી થઈ ગઈ, બીજા નવા સંભાળનાર ચાર્જવાળા ઇસ્યુ કરવાની બાકીની બાકી જ રહી ગઈ હોય, એવું પણ બની શકે કદાચ. એટલે હવે જોઈએ કેવા સંજોગોમાં એમને સ્લીપો મળી નથી. એટલે હું આપની કચેરી આવું એટલે બધો રેકોર્ડ લઈને આવું, બરાબર? હા, તો આપણે કોન્ટેક્ટ કરી અને ભાઈનો લેજર બેજર જોઈ અને એમને જે બાકી છે આપી દઈશું. આપી અમે અત્યારે એ દિશામાં જ પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે રાજ્યમાં આપણે બધાની કોમ્પ્યુટરાઇઝ સ્લીપો આપવાની કાર્યવાહી ચાલે છે, એના માટે ઇન્ડેક્સ બી સાથે સહયોગ કરી અને આ જે હિસાબોનું મેળવણું અને હિસાબો અદ્યતન કરવા અને કોમ્પ્યુટરાઇઝેશન કરવા એની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે, અને એ કાર્યવાહી પૂરી થશે એટલે બધાને કોમ્પ્યુટરાઇઝ સ્લીપો ઇસ્યુ કરવામાં આવશે, બરાબર છે? એટલે એમની જો બાકી રહી ગઈ છે તો પણ હવે આ હિસાબોમાં કમ્પ્લીટ થઈ અને નીકળી જશે. આમ સાહેબ, લગભગ કેટલો સમય અંદાજે? અંદાજે સમય ચોક્કસ ના કહી શકાય, પણ અમારે ઇન્ડેક્સ બી સાથે રહીને કામ કરવું પડે છે. અમારે સ્વતંત્ર અમે કામ નહીં કરતા, અમારે કોમ્પ્યુટરાઇઝેશન કરાવવાનું છે એટલે ઇન્ડેક્સ બી સાથે કરવાનું હોય છે. અમારા કર્મચારીઓ તો તાત્કાલિક પૂરું કરીને સુધારા વધારા કરીને લેઝર સાથે મેળવું કરીને એમને આપી દે, પણ એ લોકો જે લેઝર તૈયાર કરતા હોય છે એમાં થોડોક સમય જતો હોય છે. તો સદર કર્મચારી માટે આપની મુલાકાત, બધો રેકોર્ડ લઈને મળીશું, બરાબર? હા, તો મળજો તમે, બરાબર. અગાઉથી મને એક ફોન કરીને આવજો, એટલે કદાચ અમારે કંઈક આવા કારણોસર બહાર હોઈએ કે એવું તેવું હોય તો. અને તમારા જે ક્લાર્ક હોય એને ખાસ પૂછજો કે ભાઈ તમે જાઓ છો ત્યારે તમે શું કરીને આવો છો, એમ કે કમિશનર ઓફિસમાં જાઓ છો ત્યારે તમે કોને મળ્યા હતા, શું હતું, કેમ ના પાડે, કોઈ સ્લીપ આપવાની ના તો ના પાડે. બેલેન્સ પણ બતાવીએ છીએ અમે બધાને, કોઈને આ LFના જે ઓબ્જેક્શન આવે છે એમાં અમે ડુપ્લિકેટ સ્લીપ પણ ઇસ્યુ કરી દઈએ છીએ, ધારો કે ન મળી હોય તો, કારણ કે જેના આખરી ઉપાડના કેસો મંજૂર કરવાના હોય. ફોન કરીને તારીખ આપો તો એ તારીખે કર્મચારી એ બધો રેકોર્ડ લઈને આવે. તમારો મોબાઈલ નંબર પ્રિન્સિપાલ શ્રી બોલો છો ને આપ? ના, હું એકાઉન્ટન્ટ બોલું સાહેબ. હા, શું નામ તમારું? અશ્વિનભાઈ એમ મજીઠિયા. અશ્વિનભાઈ મજીઠિયા. તમારો મોબાઈલ નંબર બોલશો જરા? 92766. 92. હા, 766. 042460. 042460. હા, હું તમને ફોન પર વાત કરીશ પહેલાં કે આમાં ખરેખર શું છે. હું ઓફિસ જઈ રેકોર્ડનું ચેક કરી અને તમને ફોન પર પહેલાં જણાવીશ, અને પછી જરૂર પડે તમારા જે રેકોર્ડ છે ઉસી છે એની જરૂર પડે તમે લઈને આવો તો આપણે એનો લેઝર કમ્પ્લીટ કરી દઈશું. એ સર, બરાબર છે. આ બીજું સાહેબ, સ્ટીકર બાબતમાં વારંવાર આપણે ફોરવર્ડ કરીએ કેસ, છતાંય પણ એનું એજ આવે એનું કારણ શું હોઈ શકે? હવે સ્ટીકર માટે તો આપણે સોનારા સાહેબ છે ને, સાહેબ અધિકારી DP શાખાના, અને કુરેશી સાહેબ છે એકાઉન્ટ ઓફિસર, એમની શાખા મારફત કામગીરી ચાલે છે. મારી પાસે GPF અને PSG ને પેન્શનનું ને એવી કામગીરી ચાલે છે. એટલે તમારે સ્ટીકરમાં શું પ્રશ્ન છે? સ્ટીકરમાં 2-3 પ્રોફેસરોના ઓનલાઈન ઉપર ફિક્સેશન કરાવ્યા હતા આપની તારીખો ના પ્રમાણે કેમ્પમાં પણ હાજર રહેલ, પણ જ્યારે સ્ટીકરો લેવા જઈએ છે એટલે રિજેક્ટેડ બોલે છે. અચ્છા, તો લેવા માટે કોણ આવે છે સ્ટીકર? તો એકાઉન્ટન્ટ જ આવું સાહેબ. હા, તો તમે કોની પાસે આવો છો સ્ટીકર માટે? સ્ટીકર માટે આપણે જે અમદાવાદથી જે ટીમ આપણે જે પ્રોફેસરો છે ને એ ઉપર કામગીરી કરતા જ્યારે કેમ્પ હતો ત્યારે સર્વિસ બુક લઈને આવેલા. હા, એ તો ઘણી થોડી જૂની વાત થઈ ગઈ. આ તો એમની પણ હવે અમારે 3-4 કેસ એવા છે, એક નોન ટીચિંગનો છે અને બીજા બે કેસ આપણે ફોરવર્ડ આપણે સ્ટીકરનો ડિફરન્સ આવે છે, બરાબર છે, રિજેક્ટેડ. હા, તો તમારે અમારી ઓફિસમાં બે હિસાબી અધિકારી સાહેબો છે ને, એમનો મુલાકાત લેવી પડશે અને એ કહે કે ભાઈ આ ભાઈ જોડે જઈને તમે સ્ટીકરનું તમારું કામ પૂરું કરાવી દો એટલે ત્યાં આગળ કામ પતી જશે. કંઈ ભૂલ હશે અથવા કોઈ ઇવેન્ટ બાકી હશે, સર્વિસ બુક છે, GPF નંબર છે, આ બધું લઈને તમે આવજો એટલે હિસાબી શાખામાંથી જે ભાઈઓ અત્યારે બેઠા બેઠા કામ કરે છે આ સ્ટીકરનું એ લોકો તમારું
ચોખ્ખું કરી આપશે એટલે ચાલુ છે ને ફિક્સેશન? હા, સ્ટીકરોનું બધું કરી આપે છે. હા એ સારું, હા એટલા માટે. ઓકે, હવે વધારે સમય ન લેતો હું થોડીક આ જીપીએફની ઉપાડની થોડીક કેટલીક અગત્યની બાબતો છે, સૂચનાઓ છે, આપને જરા કહી દઉં. તો અંશત ઉપાડ કે લોન માટે નિયત નમૂનાની અરજીમાં તમામ કોલમો સામે વિગત ભરવી, કોઈ કોલમ રહી ના જાય એ ખાસ જોવું, કોઈ જગ્યાએ શૂન્ય કે ડેશ ન લખવું. પછી નમૂનો બે બચતદારે ભરવો, જ્યારે પત્રક બ સંસ્થાએ ભરવાનું હોય છે. નિયત નમૂનાઓ અત્રેથી અધિકૃત કર્યા મુજબના અધૂરા ન હોય તે જોવાની કાળજી રાખવી. નમૂના બેમાં ક્રમ 8 ખ માં અને પત્રક બ માં ક્રમ 13 માં જીપીએફ જે હેતુ માટે માગેલ હોય તે નિયમ અચૂક લખવો. નિયમોની યાદી અમે આ પરિપત્રની પાછળ સામેલ જ રાખી છે. આખું પાનું એના માટે છે કે જીપીએફ ઉપાડ અંગેના નિયમો કયા કયા છે અને કયા હેતુ માટે માગી શકાય, બરાબર છે. ઘર વપરાશની ચીજવસ્તુની ખરીદી માટે અંશત ઉપાડની માગણી કરવામાં આવે ત્યારે કોટેશન અચૂક સામે રાખવું. વપરાશી વસ્તુની એકંદર બજાર કિંમત અને બચતદારની ખરીદી શક્તિ ધ્યાનમાં રાખવી. જે હેતુ માટે જીપીએફ અંશત ઉપાડ લોન મંજૂર કરેલ છે તે જ હેતુ માટે રકમ વપરાય તેની કાળજી આચાર્યશ્રી રાખવી. વપરાશી ચીજવસ્તુ માટે રકમ મંજૂર કરેલ હોય તો તે અંગેનું બિલ સંસ્થાએ મેળવી પોતાના દફતરે રાખવું, તેની પ્રમાણિત નકલ આ કચેરીને અચૂક મોકલી આપવી. લગ્ન, સગાઈ તથા અન્ય અંશત ઉપાડ માટે 15 વર્ષની અને મકાન બાંધકામ કે ખરીદી સુધારા ખરીદવાનું હોય, સુધારા વધારા કરવા હોય તો 10 વર્ષની નોકરી હોવી જોઈએ. પેસ્કી માટે, જે હંગામી પેસ્કી માટે આપણે એવું છે કે 50% એની બેલેન્સ અથવા 3 જૂના બેઝિક DA સાથે એમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે, બરાબર છે. હવે આ જે પરિપત્ર અમે ઇસ્યુ કર્યો છે એ તમે તમારે રેકોર્ડ ઉપર રાખજો. 25/7/2011 છે, તારીખ લખી દો બધા સૌ, અને એના છેલ્લા પાના ઉપર એના નિયમો પણ લખ્યા છે. અમે નિયમ પેલી બુકમાંથી જોઈને કે ભાઈ કયા નિયમ હોય, 14 દાખલા તરીકે નિયમ 14(1) હોય તો અરજદાર અથવા આશ્રિતની ગંભીરની માંદગી હોય તો એના માટે લોન મળી શકે છે. એવી રીતે ભારત બહાર શૈક્ષણિક, ટેકનિકલ, ધંધાદારી, વ્યવસાયિક અભ્યાસક્રમ માટે જવું મોકલવું હોય અને એની પેસ્કીની જરૂર હોય તો 14(2) મળી શકે છે. આમ દરેકના નિયમો અમે લખ્યા છે. જમીનની કિંમત સહિત રહેઠાણ માટેનું મકાન બાંધવા, મકાનમાં જરૂરી સુધારા વધારા રિનોવેશન કરવા માટે નિયમ 15(ઘ) લાગુ પડશે. આ નિયમો ટોંકી અને તમારે દરખાસ્ત કરવાની રહેશે એટલે ક્વેરી નીકળવાનો પછી પ્રશ્ન ના આવે. અને જે કર્મચારીઓ નિવૃત્ત થવાના હોય એના જીપીએફના કપાત 3 મહિના પહેલાં બંધ કરી દેવા એટલે એના હિસાબોમાં પછી ગણતરીમાં કોઈ મુશ્કેલી ઊભી ના થાય, બરાબર છે. આ સિવાય આપણે અગાઉ પણ વારંવાર બધી સમજૂતી આપી છે, ઈમેલ ઉપર પણ બધા સર્ક્યુલેટને મૂકી દીધેલા છે. અમે કચેરીમાં બેઠા છીએ, કોઈ મૂંઝવણ હોય તો આપ અમારો હેલ્પ લઈ શકો છો અને તમારી મુશ્કેલીઓ દૂર કરવા માટે અમે કાર્યરત છીએ. નમસ્તે, અસ્તુ. સંધાન, ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ, સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.